છો બધા? મજામાં ને? સરસ. ચલો હવે આપણે ધોરણ એક વિષય ગણિત જેમાં પ્રકરણ બેનો આપણે અભ્યાસ કરવાનો છે આજે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો પ્રકરણ એકનું તમારે હોમવર્ક ચોપડીમાં અને નોટમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ કરી નાખ્યું હશે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે ઓનલાઈન લેક્ચર ભરતા જઈએ, પીરિયડ ભરતા જઈએ, એમ એમ તમારે નોટ અને ચોપડી કમ્પ્લીટ રાખવાનું, જેથી કરીને જ્યારે પણ શાળા ખુલશે ત્યારે આપણે એને ચેક કરીશું. તો લખવાનું બાકી રહી જશે તો બધું ઘણું બધું ભેગું થઈ જશે, ખરું ને? તો જેમ જેમ આપણે ચલાવીએ છીએ તેમ તેમ તમારે નોટ અને ચોપડી પૂર્ણ કરતું રહેવાનું. ચલો તો આજે પ્રકરણ બે, 1 થી 9 સુધીની સંખ્યાઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે બધા 1 થી 100 સુધી બાલમંદિરમાં શીખી ગયા હશો, ખરું ને? પરંતુ આપણે અહીંયા આગળ ફરીથી 1 થી 9, પછી 10 થી 50, પછી એવી રીતે આગળ આગળ આપણે જેમ જઈશું તેમ ચોપડીમાં ચેપ્ટરો આવશે. તો અત્યારે આપણે 1 થી 9 સુધીનો અભ્યાસ કરવાનો છે. તો ચલો, રેડી ને બધા? સરસ. ચલો પ્રકરણ બે, 1 થી 9 સુધીની સંખ્યા. સંખ્યા એટલે તો તમને ખબર છે ને, 1, 2, 3, 4 એ સંખ્યા કહેવાય, બરાબર ને? હા. તો જુઓ અહીંયા આગળ સૂચના, એટલા ને એટલા જ. તો જુઓ અહીંયા આગળ કેટલા બધા કેટલા રમકડા છે, કેટલા ટેડી બિયર છે? 1, 2, 3, 4 ને 5. અને અહીંયા આગળ 1, 2, 3, 4, 5. એટલે દરેક સામે સામેના દરેક ખાનામાં સરખી સંખ્યામાં રમકડાઓ છે. તો આપણે પેન્સિલ વડે સરખા સરખી જોડો બનાવી દેવાની. તો અહીંથી એક લેવાનું, એક અહીંથી લેવાનું અને પેન્સિલ વડે જોડી દેવાનું. પછી એક આ ખાનામાંથી અને એક આ ખાનામાંથી એવી રીતે પેન્સિલ વડે જોડ બનાવવાની. પછી અહીંથી અહીં સુધી 5 આ બાજુ છે, 5 આ બાજુ, એટલે કેટલી જોડ બની જશે? 5ની જોડ બની જશે, ખરું ને? એવી જ રીતે જુઓ અહીંયા આગળ 3 સસલા છે અને સસલાને શું ભાવે? ગાજર. શું ભાવે? ગાજર. તો 3 સસલા માટે કેટલા ગાજર છે? 3 ગાજર છે. તો આપણે એને જોડ બનાવી દેવાની. પહેલાં સસલાને એક ગાજર આપી દીધું, બીજા સસલાને બીજું ગાજર આપી દીધું અને ત્રીજા સસલાને ત્રીજું ગાજર. એવી રીતે 3 જોડ બની ગઈ, ખરું ને? હવે અહીંયા જુઓ 3 શર્ટ છે, કેટલા છે? 1, 2, 3, 4. 4 શર્ટ છે, કેટલા છે? 4. અને અહીંયા આગળ પેન્ટ પણ કેટલા છે? 4. 1, 2, 3, 4. તો અહીંયા આગળ 1 શર્ટ 1 પેન્ટ અને 1 શર્ટ 1 પેન્ટ, એમ કેટલી જોડી બનશે? 4 જોડી. કેટલી બનશે? 4 જોડી. આગળ જુઓ, અહીંયા આગળ આ ખાનામાં 5 રબ્બડ છે. કેટલા રબ્બડ છે? 5. તમે ભૂસવા માટે ઉપયોગ કરો છો ને પેન્સિલથી લખ્યું હોય તે, હા, એવા રબ્બડ છે. અને સામે પેન્સિલો છે, સામેના ખાનામાં શું છે? પેન્સિલો. તો આપણે અહીંયા આગળ જોડ બનાવીએ. તો આ પેન્સિલ જોડે, આ રબ્બડ જોડે આ પેન્સિલ, આ રબ્બડ જોડે આ પેન્સિલ, આની જોડે આ પેન્સિલ, આ રબ્બડ જોડે આ પેન્સિલ અને આની જોડે આ. તમારે પેન્સિલથી જોડ બનાવી દેવાની. એક વસ્તુ સામે એક વસ્તુની જોડ બનશે, બરાબર ને? પછી અહીંયા જુઓ આગળ કેટલા બૂટ આપેલા છે? 1, 2, 3 ને 4. અને મોજા પણ કેટલા છે? 4. 1, 2, 3 અને 4. તો આપણે એની જોડ બનાવીશું. એક બૂટ એક મોજું, એક બૂટ એક મોજું, એવી રીતે 4 જોડ બની જશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી? હા, મજા પણ આવી ને? સરસ. ચલો હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ સરસ મજાની વાર્તા, વાર્તા જેવી તમને સમજણ પડે 1 થી 9 સુધી એવી રીતે તમને અહીંયા આગળ સરસ મજાની સ્ટોરી મૂકી છે, વાર્તા મૂકી છે. 1, 1, 1. નાનું બાળક 1 ખાય
છે કેક. જો આ બાળક છે, કેટલા બાળક છે? એક જ. એટલે અહીંયા શું કીધું છે? એક એક એક. નાનું બાળક એક ખાય છે કેક. નાનું બાળક એક છે અને એક કેક ખાય છે. મજા આવી ને? હવે અહીંયા આગળ પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર આપ્યું છે અને એની દરવાજામાં બે બાળકો બતાવ્યા છે. બે બે બે, નાના બાળક બે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. આ બે બાળકો છે એટલે આ પહેલાં એકની સમજ આપી પહેલા ફકરામાં, બીજા ફકરામાં કેટલાની સમજ આપી? બે અંકની. બરાબર, તો બે બાળકો છે ક્યાં જાય છે? પ્રાણી સંગ્રહાલયમાં. પછી આગળ ત્રણ ત્રણ ત્રણ, લીલા પોપટ ત્રણ, શોધવા જાય ચણ. આ એક બે ને ત્રણ પોપટ છે એટલે કયો અંક આવ્યો? ત્રીજો. કયો અંક આવ્યો વિદ્યાર્થી મિત્રો? તગડે ત્રણ. તો ત્રણ ત્રણ ત્રણ, લીલા પોપટ ત્રણ, પોપટ કેટલા છે? ત્રણ. શોધવા જાય ચણ, એટલે ચણ એટલે ખાવાના દાણા શોધવા જાય છે. મજા પડે છે ને? હા, ચલો. ચાર ચાર ચાર, ભૂખ્યા ગલુડિયા ચાર, કરે દૂધ પીવાનો વિચાર. આ ચાર ગલુડિયા છે, એક બે ત્રણ ચાર, ત્રણ પછી શું આવે? ચાર. તો કેટલા ગલુડિયા છે? ચાર. અને એમની આગળ શું ભરેલું છે? દૂધ. તો શું કરે છે? દૂધ પીવાનો વિચાર કરે છે. સરસ. ચલો હવે ચાર પછી કયો અંક આવશે? બધાને ખબર છે ચાર પછી આવે પાંચ. પાંચ પાંચ પાંચ, મધમાખી છે પાંચ, મધપુડાને ન આવે આંચ. આ મધમાખી ક્યાં બેઠે છે? મધપુડા ઉપર. કેટલી છે મધમાખી? એક બે ત્રણ ચાર ને પાંચ. કેટલી મધમાખી છે? પાંચ. તો અહીંયા ચાર પછી પાંચની સંખ્યા સમજાવે છે. તો પાંચ પાંચ પાંચ, મધમાખી છે પાંચ, મધપુડાને ન આવે આંચ. એટલે આ મધપુડામાં પાંચ મધમાખી બેસે એટલે કોઈ એને મધને પાડી શકે નહીં. પાંચ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? સરસ, બધાને ખબર પડી ગઈ ખરું ને? પાંચ પછી શું આવે? છ છ છ, નાની ખીલી છ, સોની લગાવે જટ. અહીંયા આગળ છ ખીલી છે અને આ છોકરીનું નામ સોની છે, એ ખીલી લગાવે છે. તો અહીંયા આગળ શું છે? છ છ છ, પાંચ પછીની અંક આવે છે છ. નાની ખીલી છ, ખીલી છ છે અને સોની લગાવે છે જટ. ખીલીને સોની નામની છોકરી લગાવે છે. હવે આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર પડશે અને ચોક્કરનું. શેનું છે? ચોક્કરનું. છ પછી કયો અંક આવશે? સાત. સાત સાત, જોકર સાત, વર્ગમાં દોડે સાત સાત. આ સાત જોકરો છે અને વર્ગમાં એટલે કે વર્ગખંડમાં, ધોરણમાં, તમે જેમ છોકરાઓ સાથે જાઓ છો ને એમ આ સાત જોકરો સાથે દોડે છે, વર્ગમાં સાથે દોડે છે. ખરું ને? હા. પછી સાત પછી કયો અંક આવે છે? આઠ. કયો અંક આવે છે? આઠ. તો અહીંયા આગળ શું આવ્યું? આઠ આઠ આઠ, જાડા ઉંદર આઠ, ભગાવે બિલ્લી એક સાત. એટલે આ આઠ ઉંદરો છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ. આઠ જાડા ઉંદરો બિલ્લી પાછળ ભાગ્યા છે અને બિલ્લીને ભગાવે છે. આઠ પછી કયો અંક આવશે? નવ. કયો આવશે? નવ. તો અહીંયા આગળ શું આવ્યું? નવ નવ નવ, લીલી લાલ કીડી નવ, ખાવાનું લઈ ખાવ. આ કીડીઓ નવ છે. કેટલી છે? નવ. આઠ પછીનો અંક આવે છે નવ. તો અહીંયા નવ કીડી છે, લાલ કીડી નવ, ખાવાનું લઈ ખાવ એટલે ખાવાનું લઈને ખાય છે. તો અહીંયા તમને આ નાનકડી કવિતા કહો કે વાર્તા કહો એના દ્વારા તમને એકથી નવ સુધીના અંકની સમજ આપી છે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? હા. તો આપણે આ પ્રકરણમાં એકથી નવ સુધીનો અભ્યાસ, એકથી નવ સુધીના અંકનો અભ્યાસ કરવાનો છે.
ચલો હવે આપણે આગળ જોઈએ। વધુ ઓછું આપણે આગળ જોયું ને, નાનું મોટું એવી રીતે અહીંયા આગળ વધુ ઓછું જોવાનું છે। તો વધુ પર ખરાની નિશાની કરો। વધુ એટલે જે ખાનામાં વધુ દેખાય તમને એમાં ખરાની નિશાની કરવાની છે। જુઓ અહીંયા આગળ 1, 2, 3, 4 અને 5 કેટલા છોકરા છે? 5। હવે સામેના ખાનામાં મારી સાથે સાથે ગણજો તમે ચોપડી ખોલીને। હા, 1, 2, 3, 4 કેટલી ખુરશી છે? 4। તો અહીંયા 5 છે છોકરા અને ખુરશી છે 4। તો કયા ખાનામાં વધુ છે? છોકરાઓ વધુ છે, ઓછું કયું છે? ખુરશી। ખુરશીઓ 4 જ છે અને છોકરાઓ 5 છે, તો વધુ કોણ થયું? છોકરાઓ। તો છોકરાવાળા ખાનામાં ગોળ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું, કારણ કે અહીંયા આપણને સૂચના છે કે વધુ પર ખરાની નિશાની કરો। તો છોકરાઓ વધુ છે તો આપણે એ ખાનામાં ખરાની નિશાની કરીશું। ઓછા પર ખરાની નિશાની કરો। હવે આગળ શું બતાવે છે સૂચના? કે ઓછા પર ખરાની નિશાની કરો। તો અહીંયા ફૂલ ગણો મારી સાથે, 1, 2, 3, 4 અને 5 ફૂલ 5 છે। પતંગિયા કેટલા છે? 1, 2, 3 કેટલા પતંગિયા છે? 3। તો કોણ ઓછું થયું, ફૂલો કે પતંગિયા? ફૂલો 5 અને પતંગિયા 3, તો પતંગિયા ઓછા છે। તો પતંગિયાવાળા બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું। ઓછા પર ખરાની નિશાની કરો। આગળ શું સૂચના છે? ઓછા પર ખરાની નિશાની કરો। તો અહીંયા આગળ કેટલા તાળા આપ્યા છે મારી સાથે ગણજો બધા, 1, 2, 3 કેટલા તાળા છે? 3। અને અહીંયા સામે ખાનામાં ચાવી કેટલી આપી છે? 1, 2, 3 અને 4 કેટલી ચાવી છે? 4। તો ચાવી વધારે છે અને તાળા ઓછા છે, આપણને સૂચના શું કીધી છે? કે ઓછા પર ખરાની નિશાની કરો। તો તાળા ઓછા છે એટલે એના નીચે જે કોળ આપી છે એમાં આપણે ખરાની નિશાની કરીશું। હવે આગળ સૂચના, વધુ પર ખરાની નિશાની કરો। કેટલા પતંગ છે અહીંયા મારી સાથે ગણજો, 1, 2, 3, 4 ચાર પતંગ છે અને ફિરકી કેટલી છે? 1 અને 2 ફિરકી 2 જ છે, પતંગ 4 છે। આપણી પાસે સૂચના છે વધુ પરની, તો પતંગો વધુ થયા ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આપણે એના એ પતંગવાળા ખાનામાં ગોળમાં આપણે ખરાની નિશાની કરીશું। સમજણ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો હવે આપણે આગળ જોઈએ। ગણો અને જોડો, અહીંયા શું કહે છે? ગણો, એક એક બોક્સમાં આપણે ગણવાનું છે અને સામેના બોક્સમાં એટલી અંક એટલા મીંડા હોય સરખે સરખા એના આપણે જોડ પેન્સિલથી જોડવાના છે। તો પહેલા બોક્સમાં કેટલી બરણી છે? 2। કેટલી છે? 1 અને 2 તો અહીંયા આગળ આપણને કયા ખાનામાં 2 મીંડા દેખાય છે જોવાનું? તો પહેલા ખાનામાં 3 છે, બીજા ખાનામાં 7 છે, ત્રીજા ખાનામાં 2 છે। તો આપણે બરણી 2 છે અને બીજા ત્રીજા ખાનામાં 2 મીંડા છે, 2 ગોળ છે, તો આપણે અહીંયા આગળ પેન્સિલથી જોડી દઈશું। ચલો આગળ, અહીંયા જુઓ કેટલા મકાઈ છે? 1, 2, 3 અને 4 તો આપણે 4 ગોળ ક્યાં છે? 2ની નીચેના ખાનામાં, 1, 2, 3 અને 4 તો આપણે બીજા ખાનાને અહીંયા આગળ ચોથા ખાના સાથે પેન્સિલથી જોડી દઈશું। આગળ 3 નંબર, કેટલી હથોડી છે? 1, 2, 3, 4, 5 અને 6 તો અહીંયા આગળ આપણે જોવાનું કે પહેલામાં 3 છે, બીજામાં 7 છે, ત્રીજામાં 2 જોડાઈ ગયું છે, ચોથું પણ જોડાઈ ગયું છે, હવે 5માં ખાનામાં 1, 2, 3, 4, 5 તો અહીંયા બંને સરખી સરખા છે। આ ખાનામાં 6 થોડી છે અને અહીંયા આ ખાનામાં 6 ગોળ છે, તો આપણે એને પેન્સિલથી જોડી દઈશું। હવે ચલો આગળ 4 નંબર, કેટલી બેગ છે સ્કૂલની? 1, 2
આગળ ત્રણ બેગ છે અને ત્રણ ગોળ કયા ખાનામાં છે? તો પહેલા કયા ખાનામાં છે? પહેલા. તો આપણે ચોથા ખાનાને પહેલા ખાના સાથે જોડી દઈશું. પછી આગળ પાંચ નંબર, કેટલા સફરજન છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો અહીંયા આગળ કયા ખાનામાં સાત ગોળ છે? તો બીજા નંબરના ખાનામાં. તો આપણે છેલ્લા ખાનાને બીજા નંબરના ખાના સાથે પેન્સિલથી જોડી દઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જોડાઈ ગયું? સરસ. ચલો પેન્સિલથી જોડજો વિદ્યાર્થી મિત્રો, પેનનો ઉપયોગ ન કરતા. ગણો અને જોડો, આપણે આગળ જોયું ને એવી રીતે. તો અહીંયા આગળ જુઓ કેટલી ટાંકણી છે પહેલા ખાનામાં. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલી ટાંકણી છે? નવ. તો આપણે અહીંયા જોવાનું કે કયા ખાનામાં વધુ ગોળ દેખાય છે, મીંડા દેખાય છે. તો પહેલા ખાનામાં તો એક, બે, ત્રણ, ચાર, પાંચ જ છે. બીજા ખાનામાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા છે? નવ. તો આપણે અહીંથી અહીં અહીંયા નવ ટાંકણી છે અને અહીંયા નવ ગોળ છે. તો બંનેની જોડ બની ગઈ ને નવ નવની. હા, તો આપણે એને પેન્સિલથી જોડી દઈશું. ચલો આગળ બે નંબર, કેટલી કેરી છે? એક, બે, ત્રણ અને ચાર. તો હવે ચાર કયા ખાનામાં છે? પહેલા ખાનામાં તો પાંચ છે, બીજામાં નવ જોડાઈ ગયા છે, ત્રીજામાં એક છે. તો ચાર છે એ ચોથા ખાનામાં છે. એક, બે, ત્રણ અને ચાર. તો આપણે બે નંબરને અહીંયા આગળ ચોથા ખાના સાથે પેન્સિલથી જોડી દઈશું. પછી આગળ ત્રણ નંબર, કેટલી પેન્સિલ છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો હવે આઠ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? પહેલા ખાનામાં પાંચ છે, બીજા ખાનામાં નવ છે, એ પણ જોડાઈ ગયું, એકવાળું બાકી છે. અને અહીંયા આગળ કેટલી પેન્સિલ છે? આઠ. તો આઠ ક્યાં દેખાય છે તમને? અહીંયા આ ખાનામાં આઠ મીંડા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો આપણે અહીંથી અહીં સુધી આઠ આઠ ખાના, એક ખાનામાં આઠ છે, આ ખાના પણ આઠ છે. તો એને આપણે જોડી દઈશું. અહીંયા કેટલા ફૂલ છે? એક જ. તો આપણે અહીંયા આગળ દેખાય છે કે અહીંયા ખાનામાં એક જ ગોળ છે, એક જ મીંડું છે. તો આપણે એ ખાનાને એની સાથે જોડી દઈશું. અહીંયા આગળ કેટલા ચીકુ છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો પાંચ ખાના, પાંચ મીંડા, પાંચ ગોળ શેમાં છે? પહેલામાં. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો છેલ્લા ખાનાને આપણે પહેલા ખાના સાથે જોડી દઈશું પેન્સિલ વડે. જોડાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો આપણે ચોપડીમાં દરેક વિદ્યાર્થી મિત્રોને મારી સાથે જોડાઈ ગયું હશે ખરું ને? હા, જો ન જોડાયું હોય તો વાલીની મદદ લઈ અને સમજી અને જોડી દેજો, તમને આવડે એવું જ છે. તો આપણે થોડું લેસન પણ જોઈ લઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે નોટબુકમાં પ્રકરણ એક તમારે લખાઈ ગયું હશે. તો નવા પાના ઉપર પ્રકરણ બે, એકથી નવ સુધીની સંખ્યા, એવું નવા પાના ઉપર હેડિંગ આપી અને નીચે સૂચના લખવાની, એટલાને એટલા જ. આપણે ચોપડીમાં જોયા એમાં ચિત્રો અલગ હતા, બિલાડી હતી, ઉંદર હતા, ટેડી બિયર જેવું હતું ખરું ને? તો આપણે એવું દોરતા તો આવડશે નહીં. તો અહીંયા આગળ જુઓ, મેં અહીંયા કોન દોર્યા છે અને અહીંયા આગળ કેન્ડી દોરી છે. તો આપણે કોન સાથે કેન્ડીને જોડી દેવાની પેન્સિલની મદદથી આવી રીતે. જોડી દીધું દરેક વિદ્યાર્થી મિત્રએ? હા,
તમે જોઈ લો, પછી તમને દોરતા ન આવડે તો મમ્મી પપ્પાની મદદ લઈ અને નોટમાં સરખી સરખી બંને બાજુ જે ડિઝાઇન આવડે એ દોરવાની અને તમારે જાતે પેન્સિલથી જોડવાની. પછી અહીંયા આગળ ચોરસ છે, અહીંયા ત્રિકોણ છે, તો આપણે દરેકની જોડ બનાવી દઈએ. બની ગઈ જોડ? મજા આવે છે ને? સરસ. ચલો ચલો આગળ. અહીંયા આ ગોળની આ ચોરસ સાથે જોડ બનાવીશું, બીજા નંબરનો આ ત્રીજા નંબરની અને આ ચોથા નંબરની. બની ગઈ જોડ? સરસ. ચલો હવે અહીંયા આગળ ચોકલેટ છે, આ લોલીપોપ છે, બરાબર ને? તો આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આ ચોથી જોડ અને આ પાંચમી જોડ. બની ગઈ ને વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા આગળ જુઓ, આ એક લખોટી છે અને અહીંયા સ્માઈલી બોલ છે, તો આપણે એને જોડી દઈશું. મજા પડી ને વિદ્યાર્થી મિત્રો જોડવાની? પેન્સિલનો ઉપયોગ કરજો અને ચિત્ર તમને જેવા આવડે તેવા દોરજો. મેં અહીંયા દોર્યા છે, તમને લગભગ ફાવે એવા જ છે. પછી અહીંયા આગળ ચલો આગળ, વધુ કે ઓછું? તો અહીંયા આગળ વધુ પર ખરાની નિશાની કરો. તો અહીંયા આગળ જુઓ તો કેટલા ગોળ છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. અહીંયા આગળ કેટલા છે? એક, બે, ત્રણ અને ચાર. તો આ બંનેમાં વધુ કયું લાગ્યું તમને? પહેલાવાળું. તો આપણે એમાં ખરાની નિશાની કરીશું. આગળ સૂચના, ઓછા પર ખરાની નિશાની કરો. તો અહીંયા આગળ કેટલા ફૂલ છે? એક, બે, ત્રણ અને ચાર. અને પતંગિયા કેટલા છે? એક, બે અને ત્રણ. તો આપણે ઓછા કીધા છે, તો ફૂલ ચાર છે, પતંગિયા ત્રણ છે. તો આપણે પતંગિયા ઉપર ખરાની નિશાની કરીશું. આગળ સૂચના, ઓછા પર ખરાની નિશાની કરો. અહીંયા જુઓ, એક, બે અને ત્રણ. અહીંયા આગળ ત્રિકોણ કેટલા છે? એક, બે અને ત્રણ અને ચાર. તો અહીંયા આપણને ઓછા કીધા છે, તો પહેલા ખાનામાં ઓછું છે, તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. વધુ પર ખરાની નિશાની કરો. અહીંયા પતંગ કેટલા છે? એક, બે, ત્રણ. અને ફિરકી કેટલી છે? સામે એક અને બે. તો વધુ કોણ થયા? પતંગ. તો પતંગની નીચે ગોળમાં આપણે ખરાની નિશાની કરીશું. ગણો અને જોડો. તો આપણે અહીંયા આગળ ચોપડીમાં શીખી ગયા ને, એવી રીતે અહીંયા આગળ પહેલા ખાનામાં જે સંખ્યા જેટલી ચિત્રો હોય એને એની સામે એટલા મીંડા સામેના ખાનામાં હશે તો તમારે પેન્સિલની મદદથી જોડવાના છે. તો અહીંયા આગળ બે છે, તો અહીંયા આગળ ક્યાં દેખાય છે? બે આ રહ્યું. તો આપણે એને પેન્સિલથી મદદથી પહેલું અને ત્રીજું ખાનું જોડી દઈશું, બરાબર? પછી કેટલા ફુગ્ગા છે? એક, બે, ત્રણ, ચાર. તો તમને ચાર ક્યાં દેખાય છે? ચોથા ખાનામાં. તો બીજા ખાનાને ચોથા ખાના સાથે જોડી દઈશું. પછી અહીંયા આગળ જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાંચ અથોડી છે, તો પાંચ મીંડા તમને ક્યાં દેખાય છે? આ રહ્યા. તો આપણે ત્યાં જોડી દઈશું. હવે અહીંયા આગળ ત્રણ, એક, બે ને ત્રણ. તો પહેલા ખાનામાં ત્રણ છે, તો ત્યાં જોડી દઈશું. હવે જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. છ ત્રિકોણ છે, તો અહીંયા આગળ છ ત્રિકોણને આપણે અહીંયા આગળ છ મીંડાના ખાનામાં જોડી દઈશું. આગળ જે આપણે આગળ જોડ્યું ને, એવી જ રીતે અહીંયા આગળ પણ એ રીતે જોડવાનું છે. ગણો અને જોડો. તો અહીંયા આગળ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. પહેલા ખાનામાં કેટલા છે? ચોરસ નવ. તો આપણે અહીંયા આગળ સૌથી વધારે કયા ખાનામાં દેખાય છે ગોળ મીંડા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો આવી રીતે આપણે જોડી દઈશું. હવે અહીંયા આગળ જુઓ, એક, બે, ત્રણ, ચાર. બીજા ખાનામાં ચાર છે, તો અહીંયા આગળ ચાર દેખાય છે, તો આપણે બીજું અને ચોથું ખાનું જોડી દઈશું.
હવે અહીંયા જુઓ કેટલી પેન્સિલ છે, 1 2 3 4 5 6 7 8, તો આપણને 8 મીંડા કયા ખાનામાં દેખાય છે, આ ખાનામાં, કારણ કે અહીંયા ઊંચા દેખાય છે, આ પણ ઊંચા છે, તો બધું અહીંયા છે, 1 2 3 4 5 6 7 અને 8, તો આપણે આ બંને ત્રીજું અને છેલ્લું ખાનું જોડી દઈશું. પછી અહીંયા એક ફૂલ છે, અહીંયા એક વિન્ડો છે, તો આપણે અહીંયા એ રીતે જોડી દઈશું. હવે અહીંયા આગળ જુઓ કેટલા ગોળો છે, 1 2 3 4 અને 5, તો આ ખાનાને આપણે પહેલા ખાનામાં 5 છે તો ત્યાં જોડી દઈશું. તો જોડવાની મજા આવી ને વિદ્યાર્થી મિત્રો, સરસ. ચલો એકવાર ફરીથી તમારું લેસન જોઈ લો. વાલી મિત્રોને વિનંતી કે તમારા બાળકને જો આ ગોળ ચોરસ દોરતા આવડશે નહીં તો તમારા બાળકને નોટબુકમાં આવા ચિત્રો દોરી દેવા, અને તમારે બાળકને પેન્સિલથી સ્વપ્રયત્ને જોડો બનાવે, ખરું કરે, જોડકા જોડે, એ એમના સ્વપ્રયત્ને કરવા દેવું, તમારે સાથે રહેવું અને આ રીતે ચિત્રો દોરી દેવા જેથી કરીને એમને સમજવામાં સરળતા પડે. તો આ રીતે નવા પાના ઉપર પ્રકરણ 2, 1 થી 9 સુધીની સંખ્યા રીતે હેડિંગ આપી સૂચના લખવાની છે, આવી રીતે ચિત્ર દોરી દેવાના છે, જોડો બાળકો જાતે જોડશે. પછી આગળ વધુ કે ઓછા સૂચના લખી દેવાની અને આ રીતે તમારે ચિત્ર દોરવાના તમને જે ફાવે, પરંતુ સંખ્યાનું દોરેલા છે એનું ધ્યાન રાખી એ પ્રમાણમાં દોરવાના, અને વધુ કીધું હોય તો વધુ પર ખરાની નિશાની, ઓછા કીધા હોય તો ઓછા પર ખરાની નિશાની, આવી રીતે બાળકને નોટબુકમાં દોરી સૂચના લખી અને દોરી આપવા વિનંતી. ગણો અને જોડો, આવી રીતે તમને જે પણ ચિત્ર ફાવે એ રીતે ચિત્ર દોરી દેવાના અને એની સામે એટલા જ અંકવાળા આવી રીતે ગોળ મીંડા દોરી દેવા જેથી કરીને સરખી જોડો બનાવતા બાળકને ફાવે. અહીંયા આગળ જોડો અને ગણો એ જ છે, પણ જે આગળના જે બાકી રહી ગયા છે અહીંયા આગળ પૂરા પૂર્ણ કરેલા છે 1 થી 9 સુધીના, તો આ રીતે તમારે દોરી અને બાળકને આપી દેવાનું નોટમાં, એટલે તમારે સાથે રહેવાનું, બાળકને જાતે જ સ્વપ્રયત્ન કરે એવો આગ્રહ રાખો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવજો.